નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ સેન્ડી નોલેજ યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજથી આપણે એક નવી સિરીઝની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ સિરીઝનું નામ છે વિદ્યાર્થી મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા વિદ્યાર્થી મિત્રો જે કાંઈ અલગ અલગ વિષય આવતા હોય ગુજરાતના તમામ વિષય ચાહે વિદ્યાર્થી મિત્રો ક્લાસ થ્રીની એક્ઝામ હોય ત્યાંથી માંડી અને જીપીએસસી સુધીની પરીક્ષાઓમાં વિદ્યાર્થી મિત્રો તમે ગુજરાતનો ઇતિહાસ ગુજરાત આંદોલન કલા સંસ્કૃતિ વારસો ભારતનો ઇતિહાસ ભારતનો વારસો ભારતની ભૂગોળ જિલ્લા ભારતની ગુજરાતની ભૂગોળ વિશ્વની ભૂગોળ વસ્તી હોય સાહિત્ય હોય બંધારણ હોય પંચાયતી રાજ કમ્પ્યુટર સામાન્ય જ્ઞાન રમતગમત અર્થવ્યવસ્થા દિવસો પુરસ્કારો હોય કોઈપણ વિષય વિજ્ઞાન હોય સામાન્ય વિજ્ઞાન હોય સંસ્થાઓ હોય પર્યાવરણ હોય જાહેર વહીવટ હોય કાયદો હોય મનોવિજ્ઞાન હોય સમાજશાસ્ત્ર હોય ગુજરાતી વ્યાકરણ હોય અંગ્રેજી હોય ગણિત હોય કે પછી રિઝનિંગ હોય આમાંથી જે પૂછાઈ ગયેલા પ્રશ્નો છે તે વિદ્યાર્થી મિત્રો ડેલી આપણે પચાસક જેટલા પ્રશ્નો કોઈપણ વિષયને લઈશું અને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું જેથી આવનારી તમામ પરીક્ષાઓ હોય એમાં તમને ઉપયોગી થાય ખાસ કરીને આ સિરીઝ છે તે તલાટીવાળા માટે ઉપયોગી થશે એટલે એવા કોઈ વિષય હોય કાયદો હોય કે પછી વિદ્યાર્થી મિત્રો બીજા એવા કોઈ વિષય તો એ આપણે અત્યારે શરૂઆત નહીં કરીએ બાકીના તમામ વિષયો વિદ્યાર્થી મિત્રો આપણે ખૂબ ઉપયોગી સાબિત થશે આજનો ટૉપિક છે વિદ્યાર્થી મિત્રો વસ્તી વસ્તી એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જે વસ્તી ગિસ્તા કહેતા હોય કે વસ્તી વૃદ્ધિ કહેતા હોય કે પછી કોઈ પણ રીતે તમે વિદ્યાર્થી મિત્રો કે વસ્તી ટોપિકમાંથી અત્યાર સુધીમાં પચાસ થી પણ ઉપર અલગ અલગ પરીક્ષાઓની અંદર પ્રશ્નો પૂછાય ગયેલા છે તો આ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી ટોપિક છે ખાસ કરીને કરંટની અંદર કોઈ વસ્તીના લગતો પ્રશ્ન હોય તો ખાસ તૈયાર કરી નાખો કેવા કેવા પ્રશ્નો અત્યાર સુધીની પરીક્ષાઓમાં પૂછાય ગયેલા છે એના ઉપર એક નજર ફેરવીએ ફટાફટ ઓકે તો વિદેશનો સન બે હજાર તેરની વાત છે તો એ બે હજાર તેરના આંકડાઓ મુજબ ગુજરાત રાજ્યનો આઈ એમ એટલે કે વિદ્યાર્થીનો ઇન્ફેક્ટ મોન્ટ મોન્ટેનરી રેટ એટલે કે પર એક હજાર જે વિદ્યાર્થીઓ એની સામે કેટલો છે એમ એ એની સામે આ દર કેટલો છે તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ જે પ્રશ્ન છે એમાં ચારેય ઓપ્શન પણ આપેલા છે પણ ઓપ્શનની જરૂર નથી આપણે સીધા જવાબ પર જઈશું કે છત્રીસ જેટલો રેટ હતો આવો પ્રશ્ન જીપીએસસીની અંદર પૂછાઈ ગયો ત્યારબાદ આગળ વધીએ કે બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતનો સાક્ષરતા દર કેટલો હતો આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આઈએમપી છે અને હજી પણ પૂછાઈ શકે કારણ કે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સેવન્ટી નાઇન પોઈન્ટ એકત્રીસ ટકા એટલે કે ઓપ્શન બી ઇઝ અ રાઈટ આન્સર તો બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતનો સાક્ષરતા દર ઓગણી ઓગણ એંસી પોઈન્ટ એક્યાસી હતો ત્યારબાદ ભારતના તમામ રાજ્યો પૈકી કયા રાજ્યમાં સૌથી ઓછી વસ્તી છે જો વસ્તીને લઈને આવા પ્રશ્નો ખાસ પૂછાય છે ત્રણ નંબરનો પ્રશ્ન આ ટોપિક આ જે આખી જે ટોપિક છે વસ્તીનો એમાં તમે જીકેમાં સમાવેશ કરી શકો ઓકે તો સૌથી ઓછી વસ્તી વિદ્યાર્થી મિત્રો ક્યાં છે સિક્કિમ રાજ્યની અંદર યાદ રાખજો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો કે રાજ્યમાં જાતિ પ્રમાણ ગ્રામ્ય ક્ષેત્રમાં અને શહેરી વિસ્તારમાં કેટલું છે ટૂંકમાં તમારે જાતિ પ્રમાણ છે જાતિ પ્રમાણ તો સૌથી પહેલાં તો ખ્યાલ હોવો પડે જાતિ પ્રમાણ કોને કહેવાય બરાબર એક હજાર પુરુષોની સામે જે કાંઈ સ્ત્રીઓની સંખ્યા હોય એને જાતિ પ્રમાણ કહેવાય તો ગામડાની અંદર કેટલું છે અને શહેરો ની કેટલું છે ગુજરાત રાજ્યની વાત કરી છે આપણે તો એ માં વિદ્યાર્થીનો 4 નંબરના પ્રશ્નમાં શું જવાબ આવશે ચાર નંબરના પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી 949 ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે શહેરી વિસ્તારમાં વિદ્યાર્થી મિત્રો 949 છે આ બંને વસ્તુનો ખ્યાલ રાખવાનો ધોરણ 11 અથવા તો ધોરણ 12 ની તમે સમાજ સોરી અર્થશાસ્ત્રની બુક વાંચેલી હોય તો બધા પ્રશ્ન આવડી જાય ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ગુજરાત રાજ્યમાં જાતિ પ્રમાણ કેટલું છે 1000 પુરુષોની સામે એટલે કે મહિલાઓની સંખ્યા કેટલી છે પાંચ નંબરનો પ્રશ્ન જવાબ આવશે અઢાર ત્યારબાદ ગુજરાત રાજ્યમાં સૌથી વધુ સાક્ષરતા કયા જિલ્લામાં છે દાહોદ ડાંગ સુરત કે નર્મદા વિદ્યાર્થી મિત્રો છ નંબરના પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન સી અહીંયા કદાચ અમદાવાદ હોત તો અમદાવાદ પણ વિદ્યાર્થી મિત્રો આપણે લઈ શકીએ કારણ કે અમદાવાદ અને સુરતમાં બંનેમાં સેમ છે ત્યારબાદ ગુજરાત રાજ્યનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તી ગિસ્તા ધરાવે છે વસ્તી ગિસ્તા એટલે વિદ્યાર્થી મિત્રો ચારે બાજુ એક પર ચોલસ કિલોમીટર લઈ લેવાનું અને એની અંદર જે વસવાટ કરતા લોકો હોય બરાબર આની અંદર જે વસવાટ કરતા લોકો હોય એને વસ્તી ગિસ્તા કહેવાય તો કયો જિલ્લો છે જે સૌથી વિદ્યાર્થી મિત્રો ઓછી વસ્તી ગિસ્તા ધરાવે છે સાત નંબરનો પ્રશ્ન જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કચ્છ જિલ્લો બધાને ખ્યાલ હોય કારણ કે ત્યાં વિસ્તારની દ્રષ્ટિએ મોટો છે અને લોકો કોઈ રહેતા નથી આગળનો પ્રશ્ન જોઈએ કે ગુજરાત રાજ્યની ગુજરાત રાજ્યની કુલ વસ્તી ગ્રામીણ વસ્તી કેટલા ટકા છે આઠ નંબરનો પ્રશ્ન જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી એટલે કે ગુજરાત રાજ્યની કુલ વસ્તીમાં ગ્રામીણ વસ્તી તો સત્તાવન પોઈન્ટ ચાર ટકા છે બાકીની જે હોય એ શહેરી વસ્તી કહી શકાય ત્યારબાદ ગુજરાત ગુજરાતમાં સૌથી વધુ આદિવાસીઓની વસ્તી કયા જિલ્લાની અંદર છે સાબરકાંઠા પંચમહાલ ડાંગ કેનર બધા લગભગ બધાને આવડે નવ નંબરનો પ્રશ્ન જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી એટલે કે ડાંગની અંદર આગળ વધી જઈએ દસ નંબરનો પ્રશ્ન ગુજરાતમાં સામાજિક અને શૈક્ષણિક રીતે વિમુક્ત જાતિઓ કેટલી છે દસ નંબરનો પ્રશ્ન જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર બી એટલે કે બાર પ્રકારની વિમુક્ત જાતિઓ છે ત્યારબાદ આગળ વધીએ અગિયાર નંબરનો પ્રશ્ન ગુજરાતમાં સામાજિક અને શૈક્ષણિક રીતે વિચરતી જાતિઓ કેટલી છે સામાજિક શૈક્ષણિક રીતે પછાત હોય એવી કેટલા કેટલી જાતિઓ છે અગિયાર નંબરમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો અઠ્યાવીસ જાતિઓ છે જો આવા પ્રશ્નો ખાસ કરીને પૂછાઈ ગયેલા છે અને આ બધા પ્રશ્નો ક્યાં પૂછાયેલા છે તો જીપીએસસીની પરીક્ષા જે સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ ટુની જે એમાં પૂછાઈ ગયા છે અને હવે તો લેવલ પણ ક્લાસ થ્રીનું છે તો ક્લાસ થ્રીનું આદિવાસી આદિવાસી જાતિઓ છે જાતિની વસ્તી બે હજાર એકવીસ બે હાજર અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની વસ્તીના કેટલા ટકા છે એટલે કે જે અનુસૂચિત જાતિમાં જે આવતા લોકો છે એ ગુજરાતમાં બે ની વસ્તી ગણતરી કરો તો એમાં કેટલા ટકા એવા છે કે જે અનુસૂચિત જાતિની અંદર આવતા હોય તેર નંબરના પ્રશ્નમાં જવાબ આવશે સાત પોઈન્ટ એક ટકા કેટલા ટકા તો કે સાત ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ અનુસૂચિત જાતિની વસ્તી આવેલી છે છે મોસ્ટ પ્રશ્ન જો અનુસૂચિત જાતિના વિદ્યાર્થી સૌથી વધુ વસ્તી કયા જિલ્લાની અંદર છે જો તમારે બે હજાર અગિયારની દ્રષ્ટિએ જણાવવાનું છે ચૌદ નંબરનો પ્રશ્ન જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો અમદાવાદની અંદર શું આવશે અમદાવાદની અંદર ત્યારબાદ ગુજરાત રાજ્યમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિની વસ્તી ગુજરાતમાં કુલ કેટલા ટકા છે ઓકે ટોટલ ગણતરી કે વિદ્યાર્થી મિત્રો કરવામાં આવે એમાંથી જે અનુસૂચિત જનજાતિની અંદર આવતા હોય એવા કેટલા ટકા લોકો છે જવાબ આવશે વિદ્યાર્થીનો ચૌદ પોઈન્ટ આઠ ટકા એટલે કે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થઈ જશે આગળ વધીએ નીચેનામાંથી કઈ જાતિ આદિવાસીઓમાં અતિ પચાત એવી આદિ જાતિ નથી તો સોળ નંબરના પ્રશ્નમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ચૌધરી જાતિ કઈ જાતિ ચૌધરી જાતિ ત્યારબાદ આગળ વધી જઈએ કે ગુજરાત અને રાષ્ટ્રનો સાક્ષરતા દર સન બે હજાર અગિયારની ની વસ્તી ગણતરી મુજબ કેટલો છે બે હજાર અગિયારની ની વસ્તી ગણતરી મુજબ ગુજરાત અને રાષ્ટ્રનો સાક્ષરતા દર એટલે પહેલાં તો તમારે ગુજરાતનો જણાવો છે રાષ્ટ્રનો પછી દેશનો જણાવો છે સાક્ષરતા દરની વાત કરેલી છે સત્તર નંબરમાં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે જ્યારે ગુજરાતનો પૂછશે તો તમને આગળ પણ જણાવી દીધું સેવન્ટી નાઇન અને જ્યારે વિદ્યાર્થી દેશનો પૂછે તો સેવન્ટી ફોર એટલે કે ઓપ્શન બી આપણો રાઈટ આન્સર થઈ જશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જીપીએસસી ક્લાસ ટુની જે એક્ઝામ લેવાની એની અંદરના કેટલાક પ્રશ્નો પૂછાયેલા કે સન બે હજાર અગિયારના આંકડાઓ મુજબ ગુજરાતની વસ્તી ગીસ્તા કેટલી રહેલી હતી સન બે હજાર અગિયારના આંકડાઓ મુજબ ગુજરાતની વસ્તી ગીસ્તા આઈએમપી પ્રશ્ન છે આઈએમપી પ્રશ્ન વિદ્યાર્થી ખાસ યાદ રાખજો જવાબ આવશે અઢાર નંબરના પ્રશ્નોની અંદર ઓપ્શન નંબર બી એટલે કે ત્રણસો ને આઠ જેટલી રહેલી કેટલી ત્રણસો ને આઠ જેટલી પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં કયા જિલ્લામાં ગ્રામ્ય ક્ષેત્રમાં સેક્સ રેશિયો એટલે કે વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે છે સેક્સ રેશિયો એટલે કે વિદ્યાર્થી મિત્રો એક હજાર પુરુષોની સામે જે ફિમેલ્સ હોય છે એની વાત કરી છે એને સેક્સ રેશિયો ઇંગ્લિશમાં સેક્સ રેશિયો કહીશું તો એ ગુજરાતના કયા જિલ્લામાં ગ્રામ્યમાં સેક્સ રેશિયો સૌથી વધારે છે અમરેલી ડાંગ નવસારી કે તાપી જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર ડી એટલે કે તાપી ત્યારબાદ વીસ નંબરનો પ્રશ્ન ગુજરાતમાં કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી યુવાનો એટલે કે જે પંદરથી ચોવીસ વર્ષની વયજૂથ ધરાવતો હોય એવા યુવાનો છે તે ગુજરાતની અંદર કેટલા ટકા લોકો છે તો વિદ્યાર્થી મિત્રો વીસ નંબરના પ્રશ્નમાં જવાબ આવશે ઓગણીસ પોઈન્ટ સત્યાવીસ ટકા જેટલા એટલે કે ઓપ્શન સી ઇઝ અ રાઈટ આન્સર ત્યારબાદ સન બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ગુજરાત રાજ્યમાં ગુજરાત રાજ્યમાં સૌથી વધારે વ વસ્તી કયા જૂથમાં આવે છે એટલે કે જે વિદ્યાર્થી મિત્રો સાત વર્ષથી ચૌદ વર્ષની ઉંમરનું હોય એને એક જૂથ કહેવાય ત્યારબાદ પંદરથી ચોવીસ વર્ષનું હોય એને બીજું જૂથ કહેવાય પાંત્રીસથી ઓગણચાલીસ ચોત્રીસથી પચીસથી ચોત્રીસ તો આ કઈ એવું જૂથ છે જેમાં સૌથી વધારે વસ્તી છે બરાબર આમાંથી તમારે એવું જૂથ જણાવવાનું છે ઉંમરની દૃષ્ટિ જોવો જઈએ તો જે પાંત્રીસથી ઓગણસાઠ વર્ષની વચ્ચે વિદ્યાર્થી મિત્રો જે હોય છે એનો જૂથ અથવા તો એની વસ્તી સૌથી વધારે છે ગુજરાતની અંદર ત્યારબાદ આગળ વાત કરીએ હવે વિદ્યાર્થીઓ કેટલાક વન લાઈનર પ્રશ્નો સીધો પ્રશ્ન અને એનો જવાબ એ રીતે આપણે જોઈ લઈએ કે વસ્તી ગણતરી બે હજાર એકની સરખામણીએ વસ્તી ગણતરી બે હજાર અગિયારમાં કઈ જૂથમાં ઘટાડો તેમાં વધારો જોવા મળ્યો ટૂંકમાં બે હજાર એકની વસ્તી ગણતરી અને બે હજાર અગિયારની વસ્તી ગણતરી કરી એમાં છેમાં ઘટાડો જોવા મળ્યો તો કે જે પંદરથી ચોવીસ વર્ષના જૂથ હતા ને એમાં ઘટાડો થયો જ્યારે સાઠ વર્ષથી ઉપરના જે જૂથ હતા ને એમાં વધારો થયો ત્યારબાદ બે હજાર એક અને બે હજાર અગિયાર ના વર્ષ દરમિયાન કયા જિલ્લાને દાયકાનો વસ્તી વૃદ્ધિ દર છે તો સુરત આવશે સુરતમાં સૌથી વધારે વસ્તી વૃદ્ધિ દર છે યાદ રાખજો ત્યારબાદ ગુજરાતના કયા જિલ્લાની વસ્તીમાં અનુસૂચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધુ છે અહીંયા આવશે દાહોદ ત્યારબાદ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતની સરખામણીમાં ગુજરાતનો સાક્ષરતા દર કેવો છે તો સાક્ષરતા દર તો ઊંચો છે આપણે જોયું કે ભાઈ ગુજરાતનો આપણો સેવન્ટી નાઇન છે જ્યારે ઓલ ઓવર ઇન્ડિયાનો સેવન્ટી ફોર છે એટલે ઊંચો છે ત્યારબાદ વસ્તી ગણતરી બે હજાર અગિયાર મુજબ ગુજરાતના કયા બે જિલ્લાઓમાં સમતોલ જાતિ પ્રમાણ કરતાં વધુ જાતિ પ્રમાણ નોંધાયેલું છે તો ડાંગ અને તાપીની અંદર જાતિ પ્રમાણ વધારે છે બીજા જિલ્લાઓ કરતાં ત્યારબાદ વસ્તી ગણતરી બે હજાર અગિયાર મુજબ ગુજરાતનો કયો જિલ્લો સાક્ષરતામાં છેલ્લાથી પ્રથમ ક્રમે છે દાહોદ એટલે ઓછી સાક્ષરતા ધરાવતો એવો ત્યારબાદ ગુજરાતમાં બાળ મૃત્યુદર વર્ષ બે હજાર બાર બે માં સાઠ હતો જે ઘટીને બે હજાર સોળમાં કેટલો થયો આ વિદ્યાર્થી મિત્રો તમે અર્થશાસ્ત્રની બુક વાંચેલી હોય તો બધા પ્રશ્નો બેઠા બેઠા પૂછી ગયા છે ધોરણ અગિયાર બાર તો પહેલાં વિદ્યાર્થી મિત્રો સાઠ હતો અને એ ઘટીને અત્યારે ત્રીસ થયો ત્યારબાદ ભારતમાં શહેરી વસ્તી ઓગણીસો ને એકાવનમાં સત્તર પોઈન્ટ ત્રણ ટકા હતી જે વધીને બે હજાર અગિયારમાં કેટલી થઈ ગઈ તો કે એકત્રીસ પોઈન્ટ બે ટકા એટલે કે એવું કહી શકાય કે લોકો છે તે ગામડામાંથી વિદ્યાર્થી મિત્રો શહેરોમાં સ્થળાંતર ધીરે ધીરે કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે ત્યારબાદ આવનારી બે હજાર એકવીસની વસ્તી ગણતરી કેટલામું અભિયાન હશે ખાસ યાદ રાખજો આ પ્રશ્ન પૂછાય શકે સોળમું અભિયાન કેટલામું સોળમું અભિયાન અને પૂછાય પણ ગયો છે ત્યારબાદ બે હજાર અગિયારની વસ્તી ગણતરી અનુસાર કયો કેન્દ્ર બે હજાર એકવીસ તો તેના આંકડાઓ કેમ બહાર નથીના આંકડાઓ બે હજાર બાવીસની અંદર બહાર પડી જશે ઓકે ત્યારબાદ આગળ વધીએ કે ભારતમાં કુલ વસ્તીના કેટલા ટકા જીરોથી સ વર્ષ સુધીના બાળકો છે ટૂંકમાં એમ વાત કરવામાં આવી છે જેટલી કે વસ્તી છે એમાંથી જે ઝીરોથી સ વર્ષ સુધીના જે બાળકો છે એનો ટકાવારીમાં દર કેટલો છે બત્રીસમાં નંબરના પ્રશ્નમાં જવાબ આવશે તેર પોઈન્ટ ત્યારબાદ ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રીઓની સાક્ષરતાનો દર કેટલો છે તો કે એકસઠ પોઈન્ટ ચાર આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો બે હજાર ગણતરી અનુસાર કુલ વસ્તીના પ્રમાણમાં શહેરમાં વસતા લોકોની વસ્તી કયા રાજ્યમાં સૌથી વધારે છે ટૂંકમાં એવું કહેવા માગે છે કે કયા રાજ્યમાં શહેરી તરફ લોકો વધારે સ્થળાંતર કરે છે અથવા તો શહેરમાં વધારે લોકો રહે છે તો ગોવા ત્યારબાદ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં સેક્સ રહેશો સૌથી ઓછો છે સુરતની અંદર ઓકે ત્યારબાદ વસ્તીમાં માળખાનું વય અને જાતિ જૂથના સંદર્ભમાં વિશ્લેષણ કરવામાં આવે તો તે ખાલી જગ્યા દ્વારા રજૂ થાય છે જન્મ દર પિરામિડ દ્વારા ત્યારબાદ અંદબાર ટાપુની મોટા ભાગની આદિત્ય વસ્તી છે તેને કેવો વંશ કહેવાય છે તો કે નેગ્રિટો વંશ કહેવાય છે આગળ વધી જઈએ આડત્રીસ નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે ભારતની વસ્તી ગણતરી બે હજાર અગિયાર અનુસાર ભારતની કોલ વસ્તીના કેટલા ટકા વસ્તી શહેરી વસ્તી છે એકત્રીસ પોઈન્ટ પંદર ટકા લોકો શહેરમાં વસે છે બે હજાર અગિયાર મુજબ ત્યારબાદ ગુજરાતની કોલ વસ્તીના કેટલા ટકા વસ્તી ગ્રામીણ વસ્તી છે સત્તાવન પોઈન્ટ ચાલીસ ટકા બીજી વાર પ્રશ્ન રિપીટ થયો સમગ્ર ભારતમાં વસ્તી ગણતરી ક્યારે થાય છે દર દસ વર્ષે બધાને ખ્યાલ છે ત્યારબાદ આગળ વધીએ કે વિશ્વ જનસંખ્યા દિવસ ક્યારે મનાવવામાં આવે છે મોસ્ટ આઈપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો અગિયાર જુલાઈના રોજ ત્યારબાદ ગુજરાતમાં કયા જિલ્લામાં સેક્સ રહેશે સૌથી ઓછો છે અને સાક્ષરતા દર વધારે છે સુરતની અંદર સાક્ષરતા દર વધારે છે બે હજાર અગિયારના સેન્સેક્સ મુજબ ગુજરાતમાં કામદારોની ટકાવારી કેટલી છે એકતાલીસ ટકા જેટલી કેટલી એકતાલીસ ટકા જેટલી ત્યારબાદ આગળ વધીએ તો ભારતમાં કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી સૌથી વધુ સાક્ષરતાવાળો પ્રદેશ કયો છે લક્ષદ્વીપ ત્યારબાદ કવિ નાનાલાલે કોને પ્રાચીનતાના મોતી વર્ષના છેલ્લા સમરેઘ તરીકે ઓળખાવ્યા તો કે દયારામ અને લાસ્ટમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરી અનુસાર કયો ધાર્મિક સમુદાય સૌથી વધુ સાક્ષરતા દર ધરાવે છે તો કે જૈન સંપ્રદાયના લોકો છે સૌથી વધુ ભણેલા હોય એવું માનવામાં આવે છે તો આટલા વિદ્યાર્થીઓ છેતાલીસ જેટલા પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે એકવાર ફટાફટ રિવિઝન કરી લેજો જો આવડતું હોય તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જે પીડ હોય તે આપણી સ્પીડ એકની હોય એમાં વિદ્યાર્થી મિત્રો સેટિંગમાં જઈ અને એક પોઈન્ટ પાંચની કરી નાખવાની અથવા તો બેની કરી નાખવાની એ રીતે સ્પીડમાં જોઈ લેવું રિવિઝન ખાસ કરી લેવું વિડીયો અંત સુધી નિહાળ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ પીડીએફ તમને ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જાય શે એની લિંક એની છે ડિસ્ક્રિપ્શનમાં જો લિંક ન ખુલે તો ખાસ યાદ રાખો ટેલિગ્રામમાં જઈ અને તમારે શ્યાની નોલેજ સર્ચ કરવાનું છે ઇઝીલી અત્યારે જે તમે ચેનલ ઉપર નામ જોઈ શકો છો એ જ ચેનલનું નામ તમે ચાડી નોલેજ ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે મળી જશે ત્યાં પીડીએફ તમને કાલે સવારે ઇઝીલી મળી જશે થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો જય હિન્દવનને માત્ર મળીએ કાલે ફરીથી એક નવા વિડીયોમાં જે પૂછાયેલા પ્રશ્નો હશે તેની જ સિરીઝ ચાલો